કોંગ્રેસની સ્થિતિ આપની સમક્ષ શક્તિસિંહ ગોહિલની જીત થઈ છે, ભરતસિંહ સોલંકીની હાર થઈ છે. નિર્મલ અમારી સાથે સતત છે. નિર્મલ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે લગભગ સાંજે જ 5:30-6 ની આસપાસે સ્વીકાર કરી લીધો હતો કે તેઓની જીત નથી થવાની, એક સીટ પર તેઓ હારવાના જ છે. શું અત્યારે ત્યાં ગતિવિધિઓ કોંગ્રેસના ખેમામાં જોવા મળી રહી છે? કોઈ પ્રતિક્રિયા, કોઈ રિસ્પોન્સ સામે આવ્યો છે ખરો કોંગ્રેસમાંથી? કોંગ્રેસમાંથી તો હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ જે રીતે મતોનું ટ્રાન્સફર, મતોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ કરવામાં આવી હતી, ચાહે ભાજપ તરફથી કોંગ્રેસ સાથે કરવામાં આવી હોય કે કોંગ્રેસ તરફથી ભાજપ સાથે કરવામાં આવી હોય, છેલ્લા 2 દિવસના અહેવાલ જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ ભાજપના ધારાસભ્યોના સંપર્કમાં હતા અને એને લઈને આપણે આખો રાજકીય ખેલ પણ જે રીતે જોયો હશે કે રાતોરાત જે ધારાસભ્ય હતા તેમને સીએમ નિવાસસ્થાને મુલાકાત માટે લઈ જવામાં આવે છે, ત્યારબાદ તેમને એક મંત્રીના નિવાસસ્થાને રાખવામાં આવે છે અને ત્યારબાદ સીધી જ તેમને ઓપરેશન કરાયું હોવાની શીર્ષક હેઠળ એક અરજી કરી અને તેમની પાસેથી તેમને પ્રોક્સી વોટ જાહેર કરાવી અને તેમને મિત્ર સહાયક દ્વારા વોટ કરવામાં આવે છે. એટલે આખી આ જે રણનીતિ હતી સરકાર દ્વારા, એટલે ભાજપ દ્વારા વિપક્ષની જે રણનીતિ હતી તેની પર પાણી ફેરવી દેવાની આખી એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે રીતે બીટીપીના મતોનું પણ ધ્રુવીકરણ થવાનું હતું, ભાજપ અને કોંગ્રેસ બંને સંપર્કમાં હતી બીટીપીના, પરંતુ બીટીપીએ છેલ્લી ઘડીએ જે રીતે નિર્ણય લીધો કે વોટ નહીં કરવામાં આવે અને વોટ નહીં કરી અને ફરીથી એક વખત જે ભાજપને સીધી રણનીતિ હતી, ભાજપની રણનીતિમાં તેમણે આડકતરી રીતે સમર્થન પૂરું પાડ્યું. જે રીતે બીટીપીના વોટ નથી થયા એટલે ભાજપને જ સીધું સમર્થન આડકતરી રીતે તેમણે આપ્યું છે. અત્યાર સુધીનું જોયું હોય તો કોંગ્રેસની પણ એ સ્થિતિ હતી, કોંગ્રેસનું પણ કહેવું હતું કે બીટીપીના વોટ તેમના સમર્થનમાં જશે, પરંતુ છેલ્લી ઘડીએ બીટીપી દ્વારા પણ વોટ નહીં કરી અને ફરીથી એક વખત કોંગ્રેસને વિમાસણમાં મૂકી દીધી હતી. અત્યારે મતગણતરી પૂરી થઈ ગઈ છે અને પરિણામ સામે આવી ગયું છે. કોંગ્રેસ એક સીટ પર જીતી ગયું છે અને અન્ય જે ઉમેદવાર છે કોંગ્રેસના તેમને હાર ભાળી છે. તેમને ફાળે, કોંગ્રેસના ફાળે માત્ર 1 સીટ ગઈ છે, જ્યારે ભાજપના ફાળે 3 સીટ ગઈ છે. બિલકુલ, આપણી સાથે દીપેન પઢિયાર પણ જોડાયા છે, અમારા સંવાદદાતા, જે કોંગ્રેસને ખાસું એવું કવર કરે છે. દીપેન, શું કોંગ્રેસના ખેમામાં અત્યારે પ્રતિક્રિયા છે? આમ તો પહેલા 5 વાગ્યાની આસપાસ પ્રતિક્રિયા મળી ગઈ હતી અને એક રીતે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ કહી દીધું હતું કે એક જ બેઠક ઉપર જીત થશે. અત્યારે શું કોઈ ગતિવિધિઓ છે ખરી? બિલકુલ, તો જે વાત કરવામાં આવે તો કોંગ્રેસને સૌથી મોટો ઝટકો છે તે પડ્યો છે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી છે, તેમની રાજ્યસભામાં હાર થઈ છે. જે રીતે ભાજપે ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને મેદાને ઉતાર્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં કમઠાણ સર્જાયું હતું, તોડજોડની રાજનીતિ થઈ હતી અને ભાજપની જે રણનીતિ હતી કે કોંગ્રેસના વધુને વધુ સભ્યોના રાજીનામા પડાવવા અને ત્યારબાદ ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડો, એમાં ક્યાંક ને ક્યાંક સક્સેસ ભાજપને મળી છે. પરંતુ કોંગ્રેસને મોટો ઝટકો છે તે પડ્યો છે. એક સમયના કોંગ્રેસના સરકારમાં, યુપીએ સરકારમાં પૂર્વ મંત્રી હતા, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, વિધાનસભામાં પણ સારી કામગીરી કરી હતી, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીને ઘરે જવાનો વારો આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ એકમાત્ર ઉમેદવાર છે તે જીત્યા છે. બંને ઉમેદવારો અહીંયાથી રવાના થઈ ગયા છે, બંનેમાંથી કોઈએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જૂથબંધી હતી તેને તે પણ સામે આવી હતી. કેટલાક ધારાસભ્યો છે તે ભરતસિંહને જીતાડવાના પક્ષમાં હતા તો કેટલાક ધારાસભ્યો શક્તિસિંહના પક્ષમાં હતા. તો કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે તે કહી શકાય. બીજી તરફ બીપીટીની પણ કોંગ્રેસને આશા હતી કે બીપીટીના મતો મળશે, પરંતુ બીપીટીએ પણ છેલ્લે સુધી વાટાઘાટો કરી પરંતુ કોઈને મત ન આપ્યો. જો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા ન પડ્યા હોત વધુ 3 ધારાસભ્યોના, તો કદાચ બીપીટી છે તે કિંગ મેકરની ભૂમિકામાં હતી. પરંતુ બીપીટીને પણ ખબર હતી કે જો તેમના મતો કોંગ્રેસને આપવામાં આવે તો પણ કોંગ્રેસના બીજા ઉમેદવાર છે તે જીતતા નથી. ત્યારે બીપીટીએ પણ છેલ્લી ઘડી સુધી બંને પક્ષના નેતાઓ સાથે વાટાઘાટો કરી અને અંતે મત ન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસને મોટું નુકસાન રાજ્યસભાની ચૂંટણીમાં થયું છે. ચિત્રા,